सरकारनी नवी गाइडलाइनने लईने होटलना व्यवसायीओमां नाराजगी जोवा मळी रही छे। तो कोरोना संक्रमणने लईने ગઈકાલે રાજ્ય સરકારની કોર કમિટી દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સરકારના નિર્ણયને લઈને હોટલના વ્યવસાયિકોમાં નારાજગી જોવા મળી છે, જેમાં હોટલમાં 75% ગ્રાહકોની ક્ષમતા સાથે રાત્રિના 10 વાગ્યા સુધી શરૂ રાખી શકાશે। તો કોરોના સંક્રમણમાં સૌથી મોટી અસર હોટલ ઉદ્યોગ પર પડી હતી, ત્યારે કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા કડક નિયંત્રણો ફરી લાદવામાં આવ્યા છે, ત્યારે ફરી એકવાર કામદારોને તેમની રોજી રોટી છીનવાઈ જવાનો ડર પણ સતાવી રહ્યો છે। समग्र गुजरात में कोरोना ना केसों वधी रहा छे, त्यारे राज्य सरकारे गई काले वधु नियंत्रणों लाद्या छे। कोर कमिटी नी बैठक में वधु नियंत्रणों लादवामां आव्या रह्या छे। खास करीने होटल इंडस्ट्री में 75% नी क्षमता साथे होटल इंडस्ट्री शुरू राखी शकाशे। रात्रिना 10 वागे होटल पण बंद राखवामां आवशे। त्यारे आ नियंत्रणों लईने होटल इंडस्ट्री साथे संकळायेला व्यवसायीओ शुं कही रह्या छे, एमनी साथे प्रतिक्रिया लेवानो प्रयत्न करीए। निकट भाई, लांबा समयथी अगाउ पण कोरोना संक्रमणमां सौथी मोटी असर उद्योग होटल उद्योग उपर જોવા મળી હતી। ફરી એકવાર રાત્રિના 10 વાગે હોટલ બંધ રાખવાનો ગઈકાલે નિર્ણય લેવાયો, શું કહી રહ્યા છો? આ હોટલ આપણે જે લોકડાઉનનો જે ટાઈમ આપ્યો છે, અત્યારે સરકાર રાજ્ય સરકારે જે નિયમ આપે અમને એને સ્વાગત કરીએ છીએ। પણ અમારો જે હોટલનો જે ઉદ્યોગનો ધંધો છે એ રાત્રેનો ટાઈમ છે, અત્યારે રાત્રે ટાઈમ અમને 10 વાગ્યાનો કરી નાખ્યો એટલે અમને બહુ મોટી અસર પડવાની છે। અને આના અગાઉ બી ગયા વર્ષે છેલ્લા 2 વર્ષથી અમારે પણ હોટલ ઉદ્યોગને બહુ અસર મોટી અસર હતી। અત્યારે પાછી એવી કપોડી ટાઈમ આવી ગયો કે પાછો અત્યારે ઉદ્યોગનો પાછો હોટલ ઉદ્યોગમાં બહુ જ મોટી અસર પડશે। પાછી હોટલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વ્યવસાયીઓની સાથે સાથે તેમાં કામ કરતા કામદારો પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત છે। સરકાર દ્વારા એક બાદ એક નિર્ણયો લેવામાં આવ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની રોજી રોટી ઉપર અસર પડશે તેવું પણ કામદારો કહી રહ્યા છે। અને ઉદ્યોગ વ્યવસાયીઓ પણ કહી રહ્યા છે કે સૌથી મોટું નુકસાન હોટલ ઇન્ડસ્ટ્રીએ ભોગવ્યું છે, ત્યારે માંડ માંડ ગાડી પાટા ઉપર ચડી છે અને સરકાર દ્વારા નિયંત્રણો લાદ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ અસર જોવા મળશે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે બળદેવ દેસાઈ, બુલેટિન ઇન્ડિયા, સુરત।